ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખો જો વિદ્યાર્થી મિત્રો આ માટે આપણે શું કરવાનું છે તો હું તમારી આગળ ગીતની પહેલી બે પંક્તિ બોલું છું તમે બધા ધ્યાનથી સાંભળજો તપ્પુ નામે હતો કાચબો અટક હતી લપલપિયા જો લપલપિયા આવી ગયો ત્યાર પછી બીજી પંક્તિ આખો દિવસ બસ પાણીમાં રહી કર્યા કરે છપછપિયા લપલપિયાને મળતો આવી ગયો શબ્દ આવી જ રીતે તમારે કાવ્ય વાંચવાની છે અને સરખા મળતા છે લપલપિયા તો તેની સરખો શબ્દ છે છબછબિયા કાણો કાણો હરી સવારી આવ્યો ગોખાવ્યો જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કેટલાક શબ્દોને સરખા મળતા શોધી કાઢ્યા હવે બાકી રહેલા શબ્દોને તમારે કાવ્યમાંથી શોધવાના છે અને એને લખવાના છે હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક સરસ મજાનું નાટક કરવાનું છે જો તેમાં કાચબાભાઈ હંસો પાસે ગયા તેનું આપણે નાટક કરીએ સંવાદ આગળ વધારી વર્ગખંડમાં આપણે ભજવીએ વિદ્યાર્થી મિત્રો અત્યારે તો આપણે મળી નથી શકતા પણ તમે તમારા ઘરે તમારા ઘરના સભ્યો જોડે આ નાટક કરી શકો છો કેમ છો હંસભાઈ મારે તમારું થોડું કામ છે બોલો ને ટપ્પુભાઈ

આવતી કાલે તમે જમી કરીને આવો પછી આપણે 11 વાગે નીકળીશું તો સારું હું આજે થોડી કેટલીક જરૂરિયાતની વસ્તુ શોપિંગ કરી લઉં છું ઓકે તો કાલે મળીએ સારું બાય વિદ્યાર્થી મિત્રો હવે તમે પણ આ સંવાદને આગળ વધારજો હવે આગળનો અભ્યાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાંચવાનું છે વિચારવાનું છે કહેવાનું છે અને લખવાનું પણ છે વાંચવા પહેલાં આપણે આ ચિત્રને ધ્યાનથી જોઈએ કે એની અંદર કઈ કઈ વસ્તુ આપણને દેખાય છે ચલો બધા ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં અદ્વૈત પતંગિયું બન્યો અને પ્રતીક્ષા વંદો બની તેઓ બે મિનિટ આંખ બંધ કરીને બેઠા પછી પોતાના જૂઠમાં નીચે પ્રમાણની રજૂઆત કરીએ શું રજૂઆત કરી સૌથી પહેલાં આપણે વાંચી લઈએ ત્યાર પછી એની ચર્ચા કરીએ અહીં પતંગિયું બનેલો અદ્વૈત પોતાની રજૂઆત કરે છે એ કહે છે મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉટ કર્યું ફૂલ પર બેસીએ ત્યારે તો મલમલની ગાદી જેવું લાગે ગાદી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જાતના રસ પીધા ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું તડકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા પવન ધીમો હતો હું હિંચકે હીંચકતો હોઉં એમ લાગતું હતું હિંચકે ઝૂલવાની તો ખૂબ મજા પડી એટલામાં જોરદાર પવન આવ્યો હું તો પાખડીએ ચોંટી જ પડ્યો પછી મને બીજા ફૂલના રસ ચાંખવાનું મન થયું હું પડોશના બગીચે જવા ઉડ્યો ત્યાં રસ્તામાં દરિયો આવ્યો આ આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બહેનના બગીચે પહોંચ્યો ત્યાંથી મિત્રો અહીં અદ્વૈત જ્યારે આંખ બંધ કરતો હતો ત્યારે એ સરસ મજાનું પતંગિયું બન્યું અને એ પોતાના અનુભવો પોતાના જૂથમાં રજૂ કરે છે કે જ્યારે પતંગિયું બન્યો ત્યારે સરસ મજાને ફૂલ પર બેઠો જાણે ફૂલ તો એને ગાદી જેવું લાગ્યું તમે ગાદી તો જોયો જ હશે ને કેટલી સરસ પોચી પોચી આવે તો અદ્વૈતને પણ એ ગાદી કેવી લાગી મલમલની લાગી ત્યાર પછી તો એ ફૂલો પર બેસીને જાત જાતના રસ પીવે છે અને ત્યાર પછી તડકો આવ્યો એટલે અદ્વૈતભાઈએ તો ગોગલ્સ પણ પહેરી લીધા અને તેણે તો હિંચકા હિંચકવાની પણ મજા લઈ લીધી એટલામાં પવન આવે છે અને એ બીજા ફૂલ પર જાય છે ત્યાર પછી ફરી એને રસ ચાંખવાનું મન થયું પછી એને એવો વિચાર આવ્યો લાવને હું બાજુના બગીચામાં પણ જાઉં ત્યાં તો રસ્તામાં મોટો ડરિયો આવ્યો વિદ્યાર્થી મિત્રો અહીં એક બગીચામાં ફુવારો છે જે તમે ચિત્રમાં જોયું છે તો નાના પતંગિયાને એ ફુવારો ડર્યા જેવો લાગ્યો આ રીતે અદ્વૈતે પોતાની રજૂઆત કરી હવે આપણે પ્રતીક્ષાને સાંભળીએ પ્રતીક્ષા કહે તને બીક ન લાગી કોઈ દવા છાંટી દે તો મિત્રો અહીં પ્રતીક્ષા અદ્વૈતને એવું કહે છે કે જીવજંતુ મારવાની જે દવા આવે છે એ કોઈ તારી પર છાંટી દે તો તને બીક ન લાગી એ એવું કહેવા માગે છે અદ્વૈત કહે સાની બીક હું તો માસ્ક પહેરું છું ને અદ્વૈત પણ હોશિયાર હતો તે સરસ મજાનો જવાબ આપે છે કે મને વળી સાની બીક લાગવાની હું તો માસ્ક પહેરું છું વિદ્યાર્થી મિત્રો આગળનો અભ્યાસ હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું હવે આપણે મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી તમે ફૂલની જેમ હસતા રહેજો અને ભણતા રહેજો આવજો મિત્રો